હું તો અનેક વાર કહું છું કે અમારામાં અમારી જે સ્કૂલો છે એ વિશિષ્ટ બાળકોની છે કે જેમાં બુદ્ધિ ઓછી, આંખ ન હોય, તકલીફ કેવી મૂંઝારા હોય. તમારા બાળકોને ક્યારેક આવા ઓછા અંગવાળા બાળકો દેખાડો કે બેટા તારી પાસે આંખ છે, કાન છે, નાક છે, હાથ છે, બોલી શકે છે, ચાલી શકે છે, દોડી શકે છે, એનું કેટલું મોટું મહત્વ છે, ઈશ્વરની કેવી મોટી કરુણા છે. પણ આપણે મોલ દેખાડીએ, મલ્ટીપ્લેક્સ દેખાડીએ, ડિઝનીલેન્ડ દેખાડીએ, અધૂરપને ઓછું અનાથાશ્રમ ન દેખાડીએ. ચોક્કસ ડિઝનીલેન્ડે દેખાડો, વિશ્વનું જે પણ સુંદર છે તમારા બાળકને દેખાડવું જ જોઈએ તમારે. પણ એનો અર્થ એ નથી કે તમે જગતના દુઃખોથી તમારા બાળકને પ્રોટેક્ટ કરો. આપણે મા બાપ તરીકે એવું ઈચ્છીએ કે આપણા બાળકોના જીવનમાં ક્યારેય દુઃખ તકલીફ મૂંઝવણ આવે જ નહીં. પણ જીવન એવું છે નહીં, દુઃખે આવશે, નિષ્ફળતા આવશે, અને પચાવીએ પડશે અને નકારે તે. અત્યારના મા બાપમાં આપણી મોટી એક નિષ્ફળતા એ છે કે આપણે બાળકોને ના સાંભળતા નથી શીખવાડતા. થોડીક નાની ટેવ પાડો કે પપ્પા ના પાડે કે મમ્મી ના પાડે તો એ સ્વીકારી લેવાનું હોય. અત્યારના બધા જનરેશનમાં તકલીફ શું છે, હમણાં ભાવનગરમાં 3 દિવસ પહેલાં 13 વર્ષના બાળકે એના ભાઈબંધનું ચાકુથી ગળું કાપી નાખ્યું. 13 વર્ષની ઉંમરે તો આપણને આપણા મમ્મી પપ્પા ટીવીનું રિમોટ હાથમાં નહોતા આપતા, ચાકાની તો ક્યાં વાત કરો તમે, એમાંથી આપણે છીએ. અને એ બધા વચ્ચે તમે જોયું જનરેશન કઈ રીતે વહી ગઈ છે. અને આ બધા વચ્ચે તમારે એને બચાવી ન શકવાના, એવું નહીં કરી શકે, કામ કરી દે, તાર જોવાનું નથી. એને આ બધું જ જોવું પડશે, આ ગલીમાંથી જ પસાર થવું પડશે. ત્યારે માત્ર ને માત્ર જે કામ લાગશે એ તમારા આપેલા સાચા સંસ્કાર જ એવો હશે કે જેને બચાવી શકશે. મોબાઈલને તમે લેમિનેશન કરાવડાવો છો ને, સંસ્કાર, ધર્મ, અધ્યાત્મ બીજું કશું નથી, આ લેમિનેશન છે. ગમે એવા સ્ક્રેચિસ પડે, ગમે એવું કાંટ પડે, પણ ઓરિજિનલ પીસને કાંઈ તકલીફ ન પડે, અફલાતું ને એવું ને એવું રહે. ટુ મિનિટ્સમાં મેગી થાય, બાળક બાળ ઉછેર ન થાય. અને અહીંયા સોશિયલ મીડિયાની બધી ભાઈએ વાત કરી, સરસ એમણે બધી વાતો કરી કે મમ્મીઓ આમ રે, પપ્પાઓ આમ રે, આ બધા મારે. હવે આપણે બાળક કરીએ એનો અર્થ આપણે જીવવાનું નથી મૂકી દેવાના, આપણે સમાજથી વિખૂટા નથી થઈ જવાના. આપણને પણ આપણી ઈચ્છાઓ છે, સ્વપ્નાઓ છે, આકાંક્ષાઓ છે.